ત્યાં સુધી કોઈ દિવસ આદિવાસી કલ્યાણ મંત્રાલય નહોતું બન્યું. આદિવાસી કલ્યાણ મંત્રાલય ક્યારે બન્યું? સૌથી પહેલું અટલજી જ્યારે વડાપ્રધાન બન્યા, આદિવાસી મંત્રાલય બનાવવાની શરૂઆત ભારતીય જનતા પાર્ટીએ કરી. અને મિત્રો, નરેન્દ્રભાઈએ 75 વર્ષ પછી પહેલી વાર ઓરિસ્સાના ગરીબ આદિવાસીની દીકરી દ્રૌપદી મુર્મુ કોઈ દિવસ એ કોંગ્રેસ પાર્ટી, આપ પાર્ટી અને આખા ઇન્ડી એલાયન્સ વાળા કોઈએ આદિવાસીને વડા રાષ્ટ્રપતિ ના બનાયા. નરેન્દ્રભાઈએ દ્રૌપદીબેન મુર્મુને મહામહિમ દ્રૌપદી મુર્મુ બનાવી આદિવાસીઓનું સન્માન કર્યું. ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિને આદિવાસી ગૌરવ દિવસ તરીકે મનાયો. દેશભરમાં 200 કરોડના ખર્ચે 10 આદિવાસી સ્વાતંત્ર્ય સેનાનીઓના મ્યુઝિયમ બનાયા અને આ ટ્રાઇબલ મ્યુઝિયમની અંદર આદિવાસીઓના દેશના વિકાસમાં મોટા યોગદાનની વાત. નરેન્દ્રભાઈ ભાઈઓ બહેનો, નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી બન્યા ત્યાં સુધી કોઈને ખબર જ નથી કે આ સિકલ સેલ કયા પ્રકારનો રોગ છે. નરેન્દ્રભાઈએ જાપાન અને જર્મનીથી નિષ્ણાત ડોક્ટરો બોલાયા અને જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે સિકલ સેલ મિશન ચાલુ કરી આદિવાસીઓને પરેશાન કરતા રોગને સમાપ્ત કરવાની દિશામાં નરેન્દ્રભાઈએ અભિયાન ચલાવ્યું. અને મિત્રો, આપ પાર્ટીને કોંગ્રેસ વાળા જૂઠાણા ચલાવે કે અમે આદિવાસીઓનું કલ્યાણ કર્યું. હું કોંગ્રેસ પાર્ટી વાળાને પૂછવા માંગુ છું, 10 વર્ષ સુધી તમારી સરકાર ચાલી, 10 વર્ષ સોનિયા મનમોહનની સરકાર ચાલી, આદિવાસીઓ માટે બજેટ કેટલું હતું? ભાઈઓ અને બહેનો, 28,000 કરોડ. 28,000, જરા જોરથી બોલો કેટલું હતું? ભાઈ જોરથી બોલો કેટલું હતું? નરેન્દ્રભાઈએ 28,000 ના બજેટને વધારી 1,33,000 કરોડ રૂપિયા કરવાનું કામ આપણા નેતા. એકલવ્ય વિદ્યાલય બનાવવાનું કામ, નવા 40,000 ટ્રાઇબલ શિક્ષકોની ભરતી કરી, ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડની યોજના લાયા અને દેશભરમાં 75,000 કરોડ રૂપિયા. આ જીએમડીસીની અહીંયા ખાણ હોય, પહેલા આદિવાસીઓને અધેલો નહોતો મળતો, હવે એમાંથી એક ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડની વ્યવસ્થા થઈ જે આપણા આદિવાસી જિલ્લાના પાણી, શિક્ષા, સ્વાસ્થ્ય, પોષણ અને બાકીની વ્યવસ્થાઓની ચિંતા કરે. 75,000 કરોડ રૂપિયા આદિવાસીઓને વિકાસ માટે નવા આપવાનું કામ નરેન્દ્ર મોદીજીએ કર્યું. ભાઈઓ અને બહેનો, અત્યારે હું કેટલાક કાર્યકર્તાઓ જોડે બેઠો હતો, એ કોંગ્રેસ પાર્ટી એ જૂઠ બોલવામાં, જૂઠાણા ફેલાવવામાં એક્સપર્ટ પાર્ટી અને આપ પાર્ટી જૂઠાણાઓ ફેલાવવાના સરદાર જેવી પાર્ટી, આ બે જૂઠા ભરૂચમાં ભેગા થયા છે. એમને એક અફવા ચલાવી કે ભારતીય જનતા પાર્ટી 400 સીટો આવશે તો બંધારણ બદલી રિઝર્વેશન અનામત સમાપ્ત કરી નાખશે. ભાઈઓ અને બહેનો, તમારી કૃપા માંથી ભારતીય જનતા પાર્ટી પાસે 10 વર્ષથી બંધારણ બદલવાની ક્ષમતા છે. 10 વર્ષથી પૂર્ણ બહુમતની સરકાર નરેન્દ્રભાઈ 10 વર્ષથી ચલાવે. અમે આરક્ષણ બંધારણમાંથી અનામત નથી સમાપ્ત કરી. ભાઈઓ બહેનો, મારા આદિવાસી ભાઈઓ બહેનો, હું એક મોદીની ગેરંટી કહેવા આવ્યો છું, નરેન્દ્ર મોદી આદિવાસી દલિત અને ઓબીસીની અનામતને હાથ લગાડશે પણ નહીં અને લગાડવા પણ નહીં દે. આ જૂઠાના સરદારો છે.
કે છે યુસીસી આવશે તો આદિવાસીઓના મૌલિક અધિકારો જતા રહેશે, પરંપરાગત કાયદાઓ જતા રહેશે. મેં પોતે યુસીસી નું બિલ જોયું છે ભાઈ. યુસીસી ના બિલમાં ત્રીજું જ વાક્ય છે, કોમન સિવિલ કોડ, યુનિફોર્મ સિવિલ કોડ આદિવાસી ભાઈઓના કાયદા પર લાગુ નહીં પડે, નહીં પડે, નહીં પડે. નાના નાના ગામમાં જઈ જૂઠ ફેલાવાનું, જુગાડા ફેલાવાનું કામ કર્યું. અહીં બેઠેલા હજારો આદિવાસી ભાઈઓ બહેનોને હું કહેવા માંગુ છું, તમારા ગામમાં વાત કરજો, આ ચૈતર વસાવેન કંપની જુગાડું ફેલાવાની વાત કરે છે, કોઈ એમાં ના આવતા. નરેન્દ્ર મોદી તો આદિવાસીઓનો મિત્ર છે. હું આ ભરૂચનો પ્રભારી હતો, દાહોદનો પ્રભારી હતો, ડાંગનો પ્રભારી હતો. વનબંધુ કલ્યાણ યોજના, વાડી યોજના, આદિવાસી કલ્યાણ યોજના દેશભરમાં સૌથી પહેલી કોઈએ લાગુ કરી હોય તો આપણા નેતા નરેન્દ્ર મોદીએ લાગુ કર્યું. બાબા સાહેબ આંબેડકર બંધારણમાં લખીને ગયા કે જેટલી આદિવાસી ભાઈઓની વસ્તી હોય બજેટનો એટલો હિસ્સો આદિવાસીઓને મળવો જોઈએ. પરંતુ નરેન્દ્રભાઈ 2002 માં મુખ્યમંત્રી બન્યા ત્યાં સુધી એ હિસ્સો દેશની કોઈ સરકારે આપ્યો નહોતો. 2002 માં ગુજરાતમાં સૌથી પહેલા આદિવાસીઓને બંધારણનો પોતાનો અધિકાર એટલે કે બજેટમાં ભાગીદારી આપવાનું કામ કોઈએ કર્યું તો આપણા નેતા નરેન્દ્ર મોદીએ કર્યું છે મિત્રો. અને જ્યારે દેશમાં ગયા